હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો જાંબુ એક મોસમી ફળ છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ ધરાવે છે જાંબુમાં આયન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે એમાં કોલિન અને ફોલિક એસિડ હોય છે જાંબુ ખૂબ લાભદાયક ફળ છે એનું સેવન કરવાથી બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે આ ઉપરાંત ઘણી ગંભીર બીમારીઓથી પણ જાંબુ બચાવે છે તેને બ્લેકબેરી અથવા બ્લેક જાંબુના નામથી પણ ઓળખવામાં આવે છે અથવા તો તેને રાવણા પણ કહેવામાં આવે છે રાવણા મોટેભાગે પાણીવાળા વિસ્તારમાં વધારે જોવા મળે છે રાવણા એક ગુણોથી ભરપૂર ફળ છે તે કેરીની સાથે જ બજારમાં જોવા મળે છે પણ તે તેના ગુણોના લીધે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે એ કાળા રંગનું ફળ છે તે સ્વાદમાં મીઠું અને નાનું ફળ છે પાંદડાથી માંડીને છાલ સુધી તેના દરેક ભાગમાં ગુણો રહેલા છે આટલા બધા ફાયદાઓ ધરાવતું ફળ ના ખાઈએ તો કેમ ચાલે ચાલો જાણીએ તેનામાં રહેલા ગુણધર્મો શરીર વાળ સ્કીન અને અન્ય રોગો માટે કેવી રીતે ફાયદાકારક છે પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો આગળ વધીએ જાંબુના ફાયદાઓ સાથે નંબર વન એન્ટી કેન્સર જાંબુમાં એન્ટી કેન્સરના ગુણ મળી આવે છે આ કિમોથેરાપી અને રેડિએશનમાં ઘણા ફાયદાકારક હોય છે નંબર ટુ વિટામિન સીનો સ્ત્રોત જાંબુમાં વિટામિન સીનું પ્રમાણ ભરપૂર હોય છે જેનું સેવન કરવાથી શરીરથી વિટામિન સીની કમી દૂર થાય છે નંબર થ્રી વાળ માટે વરદાન મિત્રો જાંબુની અંદર ઘણા પોષક તત્વો જેવા કે વિટામિન કેલ્શિયમ આયન પોટેશિયમ હોવાથી વાળની ચમક વધારે છે વાળને શાઇની બનાવે છે વાળને ખરતા રોકે છે વાળમાં આવતી ખરાબ વાસને દૂર કરે છે વાળમાં થતાં ખોડાથી છુટકારો આપે છે વાળને મજબૂત બનાવે છે વાળ લાંબા થવામાં મદદ કરે છે વાળને કુદરતી રીતે કન્ડિશનિંગ પણ કરે છે નંબર ફોર સુગર લેવલ કંટ્રોલમાં રાખે મિત્રો જાંબુમાં મળી આવતું ગ્લુકોઝ અને પ્રકટોસના રૂપમાં મળી આવતું શુગર તમારા શરીરને હાઇડ્રેટ કરવાની સાથે જ કૂલ અને રિફ્રેશ પણ કરે છે જેનાથી સુગર કંટ્રોલ રહે છે રાવણા લોહીમાં સાકરની માત્રાને ઓછી કરે છે રાવણાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓ જો તેને નિયમિત ખાય તો તેમને ખૂબ જ લાભ થાય છે ડાયાબિટીસની બીમારીમાં વારંવાર તરસ લાગવી પેશાબ જવું એ બાબતમાં ઘણી રાહત થાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ એક પારંપરિક ઔષધિ છે જાંબુને ડાયાબિટીસના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે આના ઠળિયા છાલ ગર્ભ બધું જ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખૂબ જ કરવો જોઈએ જાંબુના ઠળિયાને એકત્રિત કરી લેવા કેમ કે તેના ઠળિયામાંથી જાંબોલીન નામનું તત્વ મળી આવે છે જે સ્ટાર્ચને શર્કરામાં બદલતા રોકે છે ઠળિયાનું ચૂર્ણ બનાવીને રાખી મૂકવું જોઈએ દિવસમાં બે ત્રણ વખત પાણીની સાથે ત્રણ ગ્રામની માત્રામાં સેવન કરવાથી મૂત્રમાં સુગરની માત્રા ઓછી થઈ જાય છે નંબર ફાઇવ સ્કીન માટે જો તમે તમારી સ્કિનને ગ્લો કરવા ઈચ્છતા હો તો જાંબુના પલ્પની પેસ્ટને દૂધમાં મિક્સ કરીને લગાવવાથી નિખાર આવે છે રાવણાનો રંગ ભલેને કાળો હોય પણ ચહેરા પર ચમક લાવવામાં ખૂબ જ ઉપયોગી છે રાવણાએ ચહેરા પરની મૃત ત્વચાને રિપેર કરે છે ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે ચહેરાનો રંગ સફેદ રાખે છે ચહેરા પરના ખીલને મટાડે છે ચહેરાને યુવાન રાખે છે રાવણાથી લોહીનો સંચાર વધવાથી ચહેરા પર કાળા દાગ દબ્બા થવાની શક્યતા ઓછી રહે છે નંબર સિક્સ હાઈ બ્લડ પ્રેશરમાં લાભદાયી મિત્રો રાવણામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોવાથી હાર્ટ એટેક હાઈ બ્લડ પ્રેશર સ્ટ્રોક વગેરે બીમારીઓથી ભજી શકાય છે નંબર સેવન એસિડિટીમાં રાહત મિત્રો એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળા માઠીમાં શેકેલું જીરું મિક્સ કરીને પીસી લો અને તેનું જાંબુ સાથે સેવન કરો નંબર 8 લોહીની માત્રા વધારે જો કોઈ વ્યક્તિમાં લોહીની માત્રા ઓછી હોય તો તેને રાવણાનું સેવન કરવાથી ખૂબ જ ઝડપથી લોહીની માત્રા વધારી શકાય છે નંબર નાઇન રોગપ્રતિકારક શક્તિમાં વધારો મિત્રો રાવણામાં વિવિધ પ્રકારના પોષક તત્વો જેવા કે વિટામિન કેલ્શિયમ આયન પોટેશિયમ આવેલા હોય છે જેથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે નંબર ટેન શરદી ઉધરસમાં ફાયદો રાવણાના રસનો સંગ્રહ કરીને રાખી શકાય છે જ્યારે ઉધર શરદી થયું હોય ત્યારે પાણી સાથે રસને લેવાથી ફાયદો કરે છે નંબર ઇલેવન પેઢા માટે ફાયદાકારક રાવણાના પાંદડા તો બારે માસ તમને મળી રહે છે જો તમારા પેઢા નબળા હોય તો રાવણાના પાંદડાનું મંજન કરવાથી ફાયદો થાય છે જો પેઢામાંથી લોહી નીકળતું હોય તો આ પાંદડાને ગરમ પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી રાહત મળે છે પાય અરિયા અથવા દાંતમાંથી વહેતા લોહી માટે જાંબુના ઠળિયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે નંબર ટ્વેલ નશો ઉતારવા જો કોઈ વ્યક્તિએ નશો કર્યો હોય તો તે ઉતારવા માટે રાવણાનો રસ પીવડાવવાથી નશો ઝડપથી ઉતરી જાય છે નંબર થર્ટીન મોંની દુર્ગંધમાં રાહત જો કોઈના મોમાંથી સતત વાસ આવતી હોય તો રાવણાના પાનને ચાવવાથી તે દૂર થાય છે નંબર ફોર્ટીન હરસમાં લાભદાયી મિત્રો રાવણાના પાનનું સેવન ગાયના દૂધ સાથે કરવાથી લોહીવાળા હરસમાં ફાયદો કરે છે દૂજતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે નંબર ફિફ્ટીન મરડામાં રાહત મિત્રો વારંવાર થતાં જાડા અને જૂનો મળો જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધી જાંબુના ઠળિયાનું ચૂર્ણ છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારું પરિણામ આવે છે નંબર સિક્સટીન ઘજાવવામાં મદદરૂપ જો કોઈ જગ્યાએ વાગ્યું હોય તો આ ચૂર્ણને પાણી સાથે પેસ્ટ બનાવીને એટલે કે થળિયાના ચૂર્ણને પાણી સાથે પેસ્ટ બનાવીને ઘાપર લગાવવાથી દર્દ ઓછું થાય છે અને ઝડપથી રૂજ આવે છે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે નંબર સેવન્ટીન પથરીમાં રાહત પથરી થઈ હોય તો રાવણાના પાવડરને દહીં સાથે ખાવાથી આરામ મળે છે જાંબુમાં રહેલા એસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાના ગુણ ધરાવે છે ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે મીઠું મરી મેળવેલા જાંબુનું સેવન લાભદાયક છે નંબર એટીન શ્વેતપ્રદરમાં મદદરૂપ જો સ્ત્રીઓને શ્વેતપ્રદરની સમસ્યા રહેતી હોય તો તેમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ નાખી સેવન કરવાથી તરત જ ફાયદો થાય છે અને આ ઉપાય એકદમ અસરકારક છે નંબર નાઇન્ટીન નસકોરીમાં રાહત નસકોરી ફૂટી નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસ બે ટીપા નાખવાથી ફાયદો થાય છે નંબર ટ્વેન્ટી પેટના કૃમિમાં ફાયદો મિત્રો નાના બાળકોને પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય તો બાળકો માટે જાંબુનું સેવન ખૂબ જ હિતકારી છે નંબર ટ્વેન્ટી વન કાનમાં પરું થયું હોય તો મિત્રો કાનમાં પરું થયું હોય તો પાક્કા જાંબુનો રસ બે બે ટીપા કાનમાં નાખવાથી પરુ બહાર નીકળી જાય છે અને કાનમાં દુખાવો રહેતો નથી તો મિત્રો આ હતા આપણા આજના જાંબુના ફાયદા પરંતુ જાંબુના ફાયદા જાણવાની સાથે સાથે જાંબુ ખાતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે પણ આપણે જોઈ લઈએ નંબર વન રાવણાનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ નહીતર નુકસાન પહોંચે છે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર એક વખતમાં બસો ગ્રામ કરતાં વધારે માત્રામાં રાવણા ખાવા યોગ્ય નથી નંબર ટુ ભૂખ્યા પેટે અથવા ખાલી પેટે રાવણાનું સેવન નુકસાનકારક છે નંબર થ્રી રાવણા ખાઈ લીધા પછી દૂધનું સેવન ક્યારેય કરવું જોઈએ નહીં નંબર ફાઇવ સાંધાના દુખાવાના દર્દી સાયટિકાના દર્દી વાઈ આંચકી કબજિયાત અને પેરાલિસિસના દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું મિત્રો જ્યારે પણ જાંબુનું સેવન કરો ત્યારે મીઠા મરીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં અવશ્ય શેર કરો જો તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડિયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ થેન્ક યુ